કેમ છો? મજામાં. આજે આપણે રાજસ્થાની રીંગણા અને મરચાંની કઢી બનાવવાની છે. તો હું આ રાજસ્થાનથી લઈ આવી છું રીંગણા અને મરચાં વાળીના છે, એકદમ તાજા સરસ મજાના. તમે મરચાં જોઈ શકો છો, એકદમ પતલા દેખાય છે, નાના નાના દેખાય છે, પણ આ ખરેખર લવિંગિયા મરચાં કહેવાય છે ને, તીખા આવે છે. તમે જોઈ શકો છો બહુ જ મસ્ત મજાના મરચાં છે, એકદમ તાજા તાજા, પણ આ તીખા છે. અને 10-12 લવંગ એટલું લસણ લીધું છે, અને આટલા રીંગણા લીધા છે. તમે જોઈ શકો છો આપણે 250 ગ્રામ એટલા રીંગણા લીધા છે. તો સૌથી પહેલાં આપણે રીંગણાને સમાર દેશું, અને મરચાં અને લસણ ખાંડીને લેવાનું છે. સૂકા મરચાંનો ઉપયોગ નથી થતો આ કઢીના અંદર, અને બહુ જ મસ્ત મજાની કઢી બને છે, બહુ સરસ મજાની. એમ તમે એકવાર બનાવશો ને એકવાર ખાશો તો તમને ખરેખર બહુ જ મજા આવશે એમ. અને એવું જરૂરી નથી રાજસ્થાનથી રીંગણા લાવો તો જ કઢી બને એમ, પણ રીંગણા તો આપણે અહીંયા પણ ગુજરાતના પણ બહુ મસ્ત મસ્ત મળતા હોય છે. તો ચલો બનાવવાની રીત ચાલુ કરીએ આપણે. તો રીંગણા સમાર દેશો. સૌથી પહેલાં રીંગણા પાણીના અંદર જ સમારવાના છે, જેથી કરીને કાળા ના પડી જાય એના માટે. મિત્રો, તમે જોઈ શકો છો આપણે રીંગણા સમાર દીધા છે, મરચાના ડેટા પણ કાઢી લીધા છે. હવે મરચાં આપણે ખલના અંદર કૂટવાના છે, કચરા કૂટવાના છે. સમારી બીન નાખવા તો નાખી શકો છો. રાજસ્થાનના અંદર આ રીંગણ તો ગોરુગર કાપીને જ કઢી બનાવતા હોય છે, પણ મેં ચીરો મારીને કાપ્યા છે, કેમ કે અંદર કીડો બીડો હોય તો સડેલું હોય કંઈ હોય તો જોવું પડે એના માટે. હવે આપણે રીંગણાને એક ચમચી મીઠું નાખીશું પાણીના અંદર, અને મીઠું નાખીને ધોઈ લેશું ઘસીને, જેથી કરીને જે ગરમેલું પાણી હોય એ નીકળી જાય. આમ તો વાળીના જ છે, દેશી રીંગણા છે, પણ તો એ મીઠાના પાણીના અંદર ધોવા જરૂરી છે. આવી રીતના અંદર બાઉલના અંદર કાઢી લેશું ધોઈને. ગરમેલું પાણી પણ નીકળી જશે રીંગણના અંદરથી, અને બીજ વધારાના હોય એ બી નીકળી જાય દબાઈને ઘસીને ધોઈએ એટલે. મરચાં કાઢી દઈશું આપણે રીંગણના અંદર, ફ્રેશ પાણી રેડી દઈશ, થોડું ફ્રેશ પાણી નાખું છું રીંગણનું બી એટલું. આ મરચાં કાઢશું. આવી રીતે ખલ લીધો છે, મરચાં નાખીશું આપણે. અડધી ચમચી મીઠું નાખું છું. કાઢી લેશું મરચાં પહેલાં હાથ કચરા. મરચાં ખંડા આવી ગયા છે, લસણ નાખું છું. અડધી ચમચી એટલું જીરું. કાઢી ગયા છે સરસ મજાનું, કંડાઈ ગયું છે. બહુ ઝીણું નથી કાઢવાનું આપણે, આ કચરું ચાખવાનું છે. અને દહીં પાકી અને છાશ લઈ લીધી છે, 500 ગ્રામ એટલી છાશ છે. એક ચમચી મોટી ચણા લોટ નાખું છું, મિક્સ કરી લેવાનું છે સરસ મજાનો. લોટ પણ મસ્ત મજાનો ઓગળી ગયો છે. હવે આપણે કઢી બનાવવાની ચાલુ કરીશું. બધી તૈયારી થઈ ગઈ છે, ફટાફટ હવે વગાડવાની તૈયારી કરીશું. 2 ચમચા એટલું તેલ મૂકી દીધું છે તાવડીના અંદર, ગરમ થવા માટે. તેલ ગરમ થાય પછી વઘાર કરીશું આપણે. મિત્રો, આ કઢી એટલી મસ્ત મજાની બને છે, તમે આ કઢી ખાઓ તો બધી જ કઢી ભૂલી જાઓ, એટલી સરસ મજાની બને છે. રોટલી, રોટલા, પરોઠા, ભાખરી પણ બધા જ જોડે સરસ લાગે છે એમ. તેલ ગરમ થવા આવી ગયું છે. રાઈ જીરું નાખું છું. રાઈ જીરું થોડું તટકવા માંડ્યું છે. મેથી નાખું છું. અડધી ચમચી રાઈ જીરું નાખું છું, અડધી ચમચી મેથી નાખી છે. મેથીથી ટેસ્ટ બહુ જ મસ્ત આવશે ને, બહુ સરસ રહેશે એમ. મેથી કરી માટે એમ મેથી સરસ ફાટી જવા દેશે. મેથી પણ સરસ ફૂટી ગઈ છે. હિંગ નાખું છું, રીંગણા નાખું છું. મરચાં, લસણ એને પણ ફેંકી લેવાનું છે, જોજો. મિક્સ કરી લેશું.
બેને શેકાવા દઈશું આપણે. મિત્રો તમે જોશો કેટલા મસ્ત મજાના દેખાઈ રહ્યા છે આપણા રીંગણા, એકદમ ડિફરન્ટ છે અને બહુ સરસ મજાના છે. એક ચમચી મીઠું, એક ચમચી પડધર, તમારે મીઠું સ્વાદ પ્રમાણે નાખવાનું. તેલના અંદર સરસ મજાના રીંગણાને શેકાઈ જવા દેવાના છે. આમાં પાણીની જરૂર નહીં પડે, રીંગણા પણ મસ્ત મજાના ચડી જશે. આપણે પાંચ મિનિટ માટે ટાકી દઈશું અને ચેક કરી લઈશું. રીંગણા સરસ મજાના ચડી ગયા છે. કાઢેલા ધાણા નાખું છું ચમચી. તમારા ઘરના અંદર કોઈ વડીલ હોય ને એ કઢી ના ખાતા હોય તો તમે આવી રીતના કોરું શાક ખોડું એમના માટે કાઢી શકો છો. આવી રીતના કોરું શાક કાઢી શકો છો તમે એમના માટે. હવે આપણે ચાલુ લોકોની છાસડ જશું. થોડું પાણી મિક્સ કરી લઈશું. અને 10-15 મિનિટ સુધી ઉકળવા દેવાનું છે. નાખી દઈશું. મિત્રો તમે જોઈ શકો છો કઢી આપણી ઉકળવા આવી છે. ઢાંકણ હટાવી દીધું છે આપણે અને આને સરસ મજાની હવે આપણે કઢીને ઉકાળવાની છે. જેટલી કઢી ઉકળે એટલી સરસ બને કઢી કે દાળ. તમે જે બી બનાવો એ વઘાર કર્યા પછી સરસ મજાનું કરવા દેવાનું. અને હું તો ભાઈ એક એક્સ્ટ્રા વઘાર પણ કરવાની છું, ઘીનો વઘાર કરવાની છું. કેમ કે રાજસ્થાની કઢી છે તો સ્વાદ બી હોવો જોઈએ અંદર. એટલે સરસ મજાનો એક વઘાર કરીશું. અને પહેલાં આ કઢીને સરસ મજાની આપણે ઉકળવા દઈશું. એકદમ ઘટ થઈ જાય ત્યાર સુધી ફૂકા મરચાંનો ઉપયોગ નથી કર્યો, લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે. કેટલી મસ્ત મજાનો કલર આવી ગયો છે, બહુ જ મસ્ત મજાનો એકદમ યલો કલર. હું આને 10 મિનિટ ઉકાળવા દઈશ. મિત્રો તમે જોઈ શકો છો એકદમ ઘટ થઈ ગઈ છે કઢી. 10 મિનિટ થઈ ગયા છે, મસ્ત મજાની ઉકળી ગઈ છે. ઉકળતી કઢીના અંદર મેં થોડા લીલા ધાણા નાખ્યા છે 2 ચમચી એટલા. તમારે ના નાખવા હોય તો બી ચાલશે, તો બી મસ્ત લાગશે કઢી. હવે આપણે એક તાવડીના અંદર સર્વ કરી દઈશું, પછી એક વઘાર કરીશું. ગેસ બંધ કરી દીધો છે, સર્વ કરીશું આપણે. બધી જ કઢી હું આવી રીતે તાવડીમાં લઈ લઈશ. મિત્રો તમે જોઈ શકો છો મેં કઢીના અંદર કઢી કાઢી લીધી છે. આપણે વઘાર કરી લઈશું. 1 ચમચા એટલું ઘી મૂકી દીધું છે, ઘી ગરમ થઈ રહ્યું છે. 3 નંગ મરચાં, ચપટી ખીંગ, ગેસ બંધ કરી દઈશું. કઢીના અંદર લગી ગયો, ચાર ચાંદ થઈ ગઈ ને તૈયાર કઢી. બહુ મસ્ત મજાની મરચા રીંગણાની કઢી તૈયાર છે. કઢી બી તૈયાર છે અને મેં આવી રીતે ડીશના અંદર ભાત લઈ અને આવી રીતના મોટી ડીશના અંદર મૂકી દીધા, નાની ડીશમાં ભાત લઈને. અને મેં થોડી કઢી તાવડીમાંથી બચાવી લીધી હતી. આવી રીતના સર્વ કરું છું. દેશી જુગાર છે.
મિત્રો તમે જોઈ શકો છો મેં ભાતના જોડે સર્વ કરી છે. ભાત ડીશના અંદર લઈ અને નાની ડીશમાંથી મોટી ડીશમાં નાખી દીધા હતા અને બાઉલથી કઢી રેડી દીધી છે. બહુ જ મસ્ત મજાની ડીશ પણ દેખાઈ રહી છે. તાવડી પણ બહુ સરસ મજાની ડબલ વઘારવાની તૈયાર થઈ ગઈ છે. મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમારા માટે તમારા બાળકો માટે એકદમ હેલ્ધી અને ટેસ્ટી આ ગરમીની મોસમમાં હું રોજ રોજ નવું નવું લઈને આવું. ઓકે મિત્રો, બાય મિત્રો, સી યુ.